ગુજરાત નમસ્કાર મિત્રો મારું નામ દિવેશ કુમાર કમળાશંકર દવે હું છેલ્લા પંદર વર્ષથી આદર્શ વિદ્યાલય પાટણ ખાતે જીવ વિજ્ઞાન વિષય ભણાવું છું મિત્રો અગિયારનું ત્રીજું પ્રકરણ વનસ્પતિ વર્ગીકરણ એના નીટના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે વનસ્પતિ સૃષ્ટિ વર્ગીકરણના સંદર્ભમાં નીટમાં જે ટોપિક છે મતલબ કે જે આપણે પાઠ્યપુસ્તકની અંદર ઉપરાંતના જે કેટલા મુદ્દાઓ છે એની ચર્ચા આજે આપણે કરીશું વનસ્પતિ સૃષ્ટિ તેમાં સુકોષ કેન્દ્રી બહુકોષી સ્વયંપોષી વનસ્પતિઓનો સમાવેશ થાય છે બીજની હાજરી કે ગેરહાજરીને આધારે આઈકલરે વનસ્પતિ સૃષ્ટિને બે ઉપસૃષ્ટિમાં વર્ગીકૃત કરી છે એક ક્રિપ્ટોગામી મતલબ કે અપુષ્પી વનસ્પતિઓ જેમાં લિંગી અંગો ખૂંપેલા બીજ અને પુષ્પો ગેરહાજર દાખલા તરીકે નીચલી કક્ષાની વનસ્પતિઓ જેમ કે એકાંગી દ્વિઅંગી ત્રિઅંગી બીજો વિભાગ ફેન્દ્રોગેમી અથવા સ્પર્મેટોફાઇટ્સ સપુષ્પી વનસ્પતિઓ જેમાં લિંગી અંગો સ્પષ્ટ બીજ હાજર ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દાખલા તરીકે અનાવૃત બીજધારીઓ અને આવૃત્ત બીજધારીઓ એંગ્લર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિઓને થયાલોફાઈટા અને એમ્બ્રિયોફાઈટા એમ બે ભાગોમાં વર્ગીકૃત કરી થ્યાલોફાઈટામાં એકાંગી કે જે ભ્રૂણ નિર્માણ દર્શાવતી નથી તેવી વનસ્પતિઓનો સમાવેશ કર્યો જ્યારે એમ્બ્રિયોફાઈટામાં ફલિતાંડમાંથી ગર્ભનું નિર્માણ થતી હોય તેવી વનસ્પતિઓનો સમાવેશ કર્યો છે બેક્ટેરિયા ફૂગ અને લીલનો સમાવેશ કરવામાં આવ્યો હતો અત્યારે બેક્ટેરિયા અને ફૂગને પ્રોટિસ્ટા સૃષ્ટિમાંથી દૂર કરી તેમને સ્વતંત્ર સૃષ્ટિ મોનેરા અને ફૂગમાં મૂકવામાં આવ્યા છે મિત્રો દ્વિયંગી ત્રિયંગી અને બીજધારી વનસ્પતિઓને સંયુક્ત રીતે એમ્બ્રિયો મૂકવામાં આવે છે કારણ કે આ વનસ્પતિઓમાં ભ્રૂણ નિર્માણ જોવા મળે છે ત્રિયંગી અને બીજધારી વનસ્પતિઓ વાહક પેશીઓ ધરાવતી હોવાથી તેમને ટ્રેકિયો મૂકવામાં આવે છે કારણ કે આ વનસ્પતિઓમાં આપણને વાહક પેશીઓ જોવા મળે છે વનસ્પતિ સૃષ્ટિમાં હરિત લીલ બદામી લીલ રાતી લીલ ત્રિયંગી અનાવૃત બીજદારી અને આવૃત્ત બીજદારી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે છે સૌપ્રથમ આપણે લીલથી શરૂઆત કરીશું આલગી જેને સીવીડ એટલે કે સામુદ્રિક શિવાળથી પણ ઓળખવામાં આવે છે લીલમાં એવા સજીવોનો સમાવેશ થાય છે કે જે સુકાયક દેહ ધરાવે મિત્રો સુકાયક શબ્દનો મતલબ થાય એવી વનસ્પતિઓ કે જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલી હોતી નથી હરિતદ્રવ્ય ધરાવે અલિંગી પ્રજનન માટે સહાયક બીજાણું ખુલ્લી જન્યુધાનિયો અને ગર્ભ વિકાસનો અભાવ ધરાવતી વનસ્પતિઓ એટલે લીલ શરૂઆતમાં આલ્ગી શબ્દ લિનિયસે હિપેટેસી માટે વાપર્યો હતો પરંતુ આધુનિક અર્થ સહિતનો શબ્દ એ એલડી જ્યુસીએ વાપર્યો હતો લીલના અભ્યાસને ફાઈકોલોજી અથવા આલ્ગોલોજી તરીકે વર્ણવામાં આવે છે એફ ઈ ઇ લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે રંજક દ્રવ્યો સંગ્રહિત પદાર્થો કશાના પ્રકારો કોષ કેન્દ્રીય પ્રજનન વગેરેને અનુલક્ષીને લીલને અગિયાર વર્ગોમાં વર્ગીકૃત કરી છે કેરેક્ટર્સ ઓફ આલ્ગી લીલના લક્ષણો લીલ સામાન્યત મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે તેમનો દેહ શીય આવરણથી આવૃત હોય છે જેથી લીલને પાણીના પ્રવાહ સામે રક્ષણ પ્રાપ્ત થાય વનસ્પતિ દેહ સુકાય સ્વરૂપે હોય છે કેટલીક લીલ એકકોષી તો કેટલીક તંતુમય સ્વરૂપે કેટલીક વસાહતી અને કેટલીક સત્ય મૃદતક પણ ધરાવે છે જો કે યાંત્રિક પેશી તેમાં જોવા મળતી નથી લીલની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી પોષણ સ્વયંપોષી મતલબ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક જાતિ બનાવે છે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને બીટા કેરોટીન એ સર્વ વ્યાપી છે લીલમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે વાનસ્પતિક અને અલિંગી પ્રજનન બહુ સામાન્ય છે એક કોશી માઇટોસ્પોર્સ અલિંગી પ્રજનન દર્શાવે છે લિંગી પ્રજનન ત્રણ પ્રકારે જોવા મળે છે આઇસોગેમી એટલે કે સમજન્યુક્ત એનાઇસોગેમી વિષમજન્યુક અને ઉગેમી મતલબ કે અંડજન્યુક સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન એટલે કે આઇસોગેમી પ્રકારનું જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે તેમાં નર અને માદા બંને જન્યુ ચલિત હોય છે કશાધારી હોય છે અને સમાન કદ અને આકાર ધરાવે છે માટે એમને સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ ડિબેરિયનમ અને યુલોથ્રિક્સમાં આપણને જોવા મળે છે બીજું એનાઇસોગેમિક એટલે કે વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જેમાં માદા અને નરજન્યુ બંને ચલિત છે પણ નરજન્યુ કદમાં નાનો હોય છે માદાજન્યુકદમાં મોટો હોય માટે તેને વિષમજન્યુક એવું નામ આપવામાં આવ્યું છે દાખલા તરીકે મોનાસ બ્રાઉનીમાં આપણને એનાઇસોગામી એટલે કે વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે ત્રીજો પ્રકાર અંડજન્યુક એટલે કે ઉગામી પ્રકારનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જેમાં

ગેરહાજર જોવા મળે છે મુખ્યત્વે જાયગોટિક મિયોસિસ એટલે કે ફલિતાંડીય અર્ધિકરણ જોવા મળે છે અપવાદમાં બદામી લીલમાં સ્પોરિક મિયોસિસ એટલે કે બીજાણુકીય અર્ધિકરણ જોવા મળે છે ઝાયગોટિક મિયોસિસમાં આકૃતિમાં નીચે દર્શાવ્યું છે તે પ્રમાણે પ્રથમ આકૃતિમાં નીચે ડાય બાજુએ જેમાં નર અને માદાજન્યુઓનું યુગ્મન થઈ અને જે ફલિતાંડનું નિર્માણ થાય છે એ ફલિતાંડ એકમાત્ર દ્વિકીય અવસ્થા છે આ ફલિતાંડ તરત જ અર્ધિકરણ પામી અને બીજાણુઓનું નિર્માણ કરે છે અને એ બીજાણુમાંથી ચાર બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે જેમાંથી ત્રણ નાશ પામે છે અને એમાંથી એક બીજાણુ છે એ સક્રિય બની અને જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે એટલે અહીં જ સીધે સીધું થતું મિયોસિસ તરીકે ઓળખવામાં આવે છે જે લીલમાં બહુ સામાન્ય છે અપવાદરૂપે જે બદામી લીલ છે તેમાં આપણને સ્પોરિક મિયોસિસ જોવા મળે છે જમણી તરફની બીજા નંબરની આકૃતિમાં એ દર્શાવ્યું છે આ સ્પોરિક મિયોસિસમાં જ્યારે જન ફલિતાંડનું નિર્માણ થાય છે ત્યારે ફલિતાંડમાંથી ગર્ભ વિકાસ થઈ અને બીજાણુજનકનું નિર્માણ થાય અને એ બીજાણુજનકમાં બીજાણુઓના નિર્માણ સમયે અર્ધિકરણ જ થતું હોવાથી આપણે તેને સ્પોરિક મિયોસિસ તરીકે ઓળખીએ છીએ જે બદામી લીલમાં આપણને જોવા મળે છે મુખ્યત્વે લીલમાં એક વિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળતું હોય છે

એકકીય અવસ્થામાં જોવા મળતો હોવાથી આપણે તેને એકવિધ પ્રકારના જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ વીટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં ત્રણ પ્રકારમાં લીલને વર્ગીકૃત કરી છે હરિતલીલ બદામી લીલ અને રાતિ લીલ સૌપ્રથમ આપણે રાતિ લીલ વર્ગ રોડોફાઈસી ના સામાન્ય લક્ષણો વિશે વાત કરીશું તો રાતી પાણીમાં થતી રાતી લીલ છે રાતી લીલ એ સ્વયં પોષી હોય છે પરંતુ હાર્વિયેલા એ રંગવિહીન અને અન્ય રાતી લીલ પર પરોપજીવી છે રાતી લીલના સુકાય જુદા જુદા સભ્યોમાં વૈવિધ્ય ધરાવે છે દાખલા તરીકે એક કોશી રાતી લીલનું ઉદાહરણ પોર્ફાઈરિડિયમ રિબન લાઈક મતલબ પટ્ટી આકારનો દેહ ધરાવતું હોય તેવી રાતી લીલ કોન્ડ્રસ પેરેનકાઇમેટસ સીટ મતલબ કે મૃદુતકીય સાદડી જેવી રચના ધરાવતી આ રાતી લીલનું ઉદાહરણ છે પોર્ફાયરા मल्टी एक्सियल पोलिसाइफोनस फिलामेंटस पोलिसाइफोनिया यूनिएक्सियल मोनोसाइफोनस ब्रांच फिलामेंटस बेट्रेकोस्पर्मम, खूबज आकर्षक देखाव धरावती हो गैलिडियम समग्र जीवन चक्र कशाधारी कोशोनो अभाव हो मित्रों आ खूब अगत्यन लक्षण एक अपवादरूप बाबत कही शकाय કે આ રાતી લીલ છે એમાં કષાધારી કોષો જોવા મળતા નથી કોષ દીવાલ માત્રામાં સલ્ફરયુક્ત ફાઇકોકોલોઇડ્સ જેવા કે અગર અગર કેરેજીનિન ફિનોરી વગેરે ધરાવે છે મિત્રો અહીંયા આગળ આપણે જ્યારે જીવવિજ્ઞાનમાં સફળતા મેળવી હોય તો ખાસ ટર્મિનોલોજી ઉપર ખાસ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અહીંયા શબ્દ જ્યારે પણ મિત્રો તમે ફાઈકો શબ્દ ક્યાંય વાંચો અથવા સાંભળો તો સમજો કે લીલ સંબંધિત કંઈક વાત ચાલી રહી છે કેલોડ્સ કોલોઇડ્સ કોલોઇડ્સ મતલબ કે કલીલયુક્ત દ્રવ્યો છે ફાઈકો એ લીલ સાથે સંલગ્ન છે એટલે કોલોઇડ્સ તરીકે આપણને રાતી લીલમાં અગર અગર કેરેજિનિયન અને ફ્યુનોરી વગેરે જોવા મળે છે કેટલીક રાતિલીલ એ કેલ્શિયમ કાર્બોનેટનું સ્થૂલન દર્શાવે છે જે પરવાળા જેવું હોય છે તેને કોરેલાઇન તરીકે ઓળખવામાં આવે છે અને એનું ઉદાહરણ છે કોરેલીના નામની લીલ અહીં નીચે ફોટોગ્રાફમાં તે દર્શાવેલી છે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોમાં ક્લોરોફિલ એ આલ્ફા કેરોટીન્સ અને ફાઇકોબિલિન્સનો સમાવેશ થાય છે કેટલાક કિસ્સાઓમાં ક્લોરોફિલ ડી નોંધાયેલ છે ફાઇકોબિલિન્સ બે પ્રકારના છે એક લાલ રંગના આર ફાઇકો ઇરિથ્રિન જે લીલના રાતા રંગ માટે જવાબદાર છે બે વાદળી રંગના આર ફાઇકોસાયનીન અને એલો ફાઇકો સાયનીન રાતી લીલમાં સંચિત ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ છે તે ખૂબ જ શાખિત છે સાયનોફાઈન સ્ટાર્ચ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્ટાર્ચ અને બંને મળતા આવે છે તેમનું બંધારણ ગ્લાયકોજનને મળતું આવે છે પ્રજનન રાતી લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન કે હોલ્ડ ફાસ્ટના પુનઃ સર્જન દ્વારા જોવા મળે છે અલિંગી પ્રજનન મોનોસ્પોર કાર્પોસ્પોર ટેટ્રાસ્પોર વગેરે દ્વારા નીચે આકૃતિમાં દર્શાવ્યું છે ગેમેટોફાઇટમાંથી મતલબ કે જન્યુજનક જે એકકીય અવસ્થા હોય તેમાંથી મોનોસ્પોર એકકીય મોનોસ્પોરનું નિર્માણ થતું હોય છે જે જન્યુજનકીય દેહનું નિર્માણ કરે છે જન્યુજનક નર અને માદાજન્યુઓનું નિર્માણ કરી અને ફલિતાંડનું નિર્માણ કરે અને ફલિતાંડમાંથી કાર્પોસ્પોર જે દ્વિકીય હોય છે તેનું નિર્માણ કરે અને આ કાર્પોસ્પોર અંકુરિત થઈ અને સ્પોરોફાઇટનું નિર્માણ કરે છે બીજાણુજનકનું નિર્માણ કરે છે તો આ રીતે મોનોસ્પોર કાર્પોસ્પોર તેમજ ટ્રેટ્રાસ્પોર દ્વારા રાતી લીલમાં અલિંગી પ્રજનન જોવા મળે છે લિંગી પ્રજનન એ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું છે રાતી લીલમાં નરલિંગી અંગને સ્પર્મેટોગોનિયમ તરીકે ઓળખવામાં આવે છે જે અચલિત સ્પર્મેશિયા ધરાવે છે માદા લિંગી અંગ આકારનું હોય છે જેને કાર્પોગોનિયમ તરીકે ઓળખવામાં આવે છે જેમાં તલસ્થ ભાગે ફૂલેલું કાર્પોગાયની અને ઉપરના ભાગે લાંબી ગ્રીવા જેવું ટ્રાઇકોગાયની ધરાવે છે જે પાણીમાંથી સ્પર્મેશિયા મતલબ કે નરજન્યુ પ્રાપ્ત કરે છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ આર્થિક અગત્ય અગર અગર તે ગેલિડિયમ ગ્રેસિલેરિયા લીલમાંથી પ્રાપ્ત થાય છે આ લીલને એગેરોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે અગર અગર પ્રાપ્ત થતું હોવાથી અને એગેરોફાઇટ્સથી પણ ઓળખી શકાય છે તેનો ઉપયોગ અગર અગરનો ઉપયોગ સંવર્ધન માધ્યમને ખાસ કરીને પ્રયોગશાળાની અંદર જે સંવર્ધન માધ્યમ તૈયાર કરવામાં આવે છે એ સંવર્ધન માધ્યમને ઘનિષ્ઠ બનાવવા માટે ઉપરાંત જામ જેલી ક્રીમ પુડિંગ બેબી ફૂડ આઈસક્રીમ બેકરી ઉત્પાદનો વગેરેમાં થિકનર તરીકે અને ઘટ કરવામાં અગર અગરનો ઉપયોગ કરવામાં આવે છે કેરેજિનીન તે કોરસ ક્રિસ્પસ ગાયગેરસીનાની કોષ દિવાલમાંથી મેળવવામાં આવે છે કેરેજિનીનનો ઉપયોગ મીઠાઈ બેકરી જેલી ક્રીમ વગેરે બનાવવામાં બીયર અને લેધર ફિનિશિંગમાં ક્લીનિંગ એજન્ટ તરીકે ચોકલેટ આઈસ્ક્રીમ સોસ ટૂથપેસ્ટ પેઇન્ટ્સ સૌંદર્ય પ્રસાધનો વગેરેમાં ઇમલ્સી તરીકે ઇમલ્સી શબ્દનો મતલબ થાય છે કોઈપણ પ્રવાહી માધ્યમમાં ઓગાળવામાં મદદરૂપ થાય મિશ્રણ કરવામાં મદદરૂપ થાય એવા ઘટકોને ઇમલસી તરીકે ઓળખવામાં આવે છે તો આ કેરેજનીન એક સારું ઇમલ્સી ફાયર તરીકેનો ગુણધર્મ ધરાવે છે ફ્યુનોરી એ ગ્લોપેલ્ટિસ નામની લીલમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે આ ફ્યુનોરીનો ઉપયોગ એ ગુંદરની જેમ ચીકણા પદાર્થ તરીકે વર્તતું હોવાથી કાગળ કાપડ વગેરે ચિપકાવાના ગુંદર તરીકે તે વર્તે છે બીજો વર્ગ બદામી લીલ ફ્યુઓફાઈસી તરીકે આપણે ઓળખીએ છીએ તેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો તેઓ મોટે ભાગે મરાઇન લિથોફાઇટ્સ મતલબ કે સામુદ્રી પથ્થરો પર થતી જોવા મળે છે કોશી તંતુમય અને વસાહતી સ્વરૂપો ગેરહાજર છે નીચલી કક્ષાના સ્વરૂપોમાં તેમનો દેહ હિટ્રોટ્રાઇકસ બ્રાન્ચડ ફિલામેન્ટસ સ્ટ્રક્ચર ધરાવે છે દાખલા તરીકે એક્ટોકાર ઉચ્ચ કક્ષાના સ્વરૂપોમાં સ્ટ્રક્ચર ધરાવે છે મતલબ કે તે સ્વરૂપ પણ ધરાવે છે મૃદુ કોષો ધરાવતું સ્વરૂપ પણ ધરાવે છે દાખલા તરીકે લેમિનેરિયા અહીં એરા દ્વારા એને દર્શાવવામાં આવી છે સર્ગાસમ બીજા નંબરની વચ્ચેની જે આકૃતિ છે તે સર્ગાસમ છે અને ત્રીજા નંબરની આકૃતિ છે એ ફ્યુકસ છે કેટલીક બદામી લીલ કદમાં ખૂબ જ વિશાળ હોય છે જેને કેલ્બ્સ અથવા સામુદ્રિક શેવાળ કહે છે દાખલા તરીકે મેક્રોસિસ્ટિસ જેની લંબાઈ 30 થી સાહીઠ મીટર છે નેરોસિસ્ટિસ જેની લંબાઈ 20 થી ત્રીસ મીટર લેમિનેરિયા જેની લંબાઈ 2 થી બાર મીટર જેટલી હોય છે અહીં ડાબી તરફની જે આકૃતિ છે એ મેક્રોસિસ્ટિસ

અહીં આપણને બદામી લીલમાં વનસ્પતિનો દેહ જે હોય તે હોલ્ડફાસ્ટ સ્ટાઇપ અને બ્લેડમાં વિભેદિત થયેલો જોવા મળે છે સરગાસમ એ મુક્ત તરતી લીલ છે જે હવા ભરેલી કોથળીઓ ધરાવે છે તે લીલને તારકતા બક્ષે છે હવા ભરેલી કોથળીઓ હોવાને કારણે સમુદ્રમાં સરગાસમ આસાનીથી તરી શકે છે નોર્થ એટલાન્ટિક સીને સરઘાસો સી કહે છે કારણ કે અહીં ખૂબ જ પ્રમાણમાં નામની લીલ આવેલી છે ટ્યુબ અથવા ટ્રમ્પિટ હાઈફી એટલે કે એક વાહક નલિકા એ વિશાળ કદની બદામી લીલમાં જોવા મળતી હોય છે કોષ દીવાલ સેલ્યુલોઝ અને સલ્ફેટ વિહીન ફાયકોકોલોઇડ્સ જેવા કે ફ્યુસિન ફ્યુકોન અને આલ્જીન જોવા મળે છે મુખ્ય રંજક દ્રવ્યોમાં ક્લોરોફિલ એ સી બીટા કેરોટીન બદામી રંજક દ્રવ્યો લીલને બદામી રંગ આપે છે ખોરાક સંગ્રહ લેમિનેરિન મેનેટોલ અને ઓઇલ સ્વરૂપે જોવા મળે છે કશા બેની સંખ્યામાં અસમ હિટ્રોકોન્ટ પાયરીનોઇડ્સ ખુલ્લા અહીં આપણે નીચે આકૃતિમાં ફોટોગ્રાફમાં આપણને હિટ્રોકોન્ટ પ્રકારની કશા જોવા મળે છે જેમાં એક લીસી છે અને બીજી છે પ્રવર્ધમય એમ બે અલગ અલગ પ્રકારની કશા હોવાને કારણે એને હિટ્રોકોન્ટ તરીકે ઓળખવામાં આવે છે અલિંગી પ્રજનન કશાધારી દ્વારા જોવા મળે છે લિંગી પ્રજનન સમજન્યુકથી અંડજન્યુક પ્રકારનું મતલબ કે સમજનયુક વિષમજન્યુક અને અંડજન્યુક પ્રકારનું ઝાયગોટિક મિયોસિસ ગેરહાજર પરંતુ સ્પોરિક મિયોસિસ જોવા મળે છે મિત્રો અહીં બદામી લીલમાં મોટે ભાગે હોવાથી જીવનચક્ર મિયોસિસ નહીં પરંતુ સ્પોરિક જોવા મળે એકાંતર જનન એ આઇસોમોર્ફિક દાખલા તરીકે એક્ટોકાર્પસ ડિક્ટિયો અથવા હિટ્રોમોર્ફિક પણ હોઈ શકે દાખલા તરીકે લેમિનેરિયા એટલે કે આઈસોમોર્ફિક શબ્દનો મતલબ થાય કે જન્યુજનકીય અને બીજાણુજનકીય અવસ્થા સમરૂપીય હોય છે સમાન રચના ધરાવતી હોવાથી એને આઈસોમોર્ફિક એવું નામ આપવામાં આવે છે જ્યારે એકાંતરજનનમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા દેખાવ રચના વગેરેમાં જુદા પડતા જુદા પડતી હોય તો એને આપણે હિટ્રોમોર્ફિક એકાંતરજનન તરીકે ઓળખીએ છીએ જે જેમિનેરિયામાં જોવા મળે છે બદામી લીલના ઉદાહરણમાં આપણે વિશે કેટલીક માહિતીનો અભ્યાસ કરીશું તે મોટા કદની એટલે કે બે થી બાર મીટર જેટલી લંબાઈ ધરાવે છે દરિયાના લિટોરલ કે સબ લિટોરલ વિસ્તારમાં જોવા મળે છે લિટોરલ શબ્દનો મતલબ થાય છે દરિયાના કિનારા તરફનો છીછરો વિસ્તાર વનસ્પતિ દેહ હોલ્ડફાસ્ટાઈપ અને બ્લેડમાં વિભેદિત છે હોલ્ડફાસ્ટમાં મૂળ જેવી શાખિત રચનાઓ જોવા મળે છે જેને હેપ્ટેરા અથવા ક્રેમ્પન્સ પણ કહે છે સ્ટાઇપ એ અશાખિત અને નળાકાર રચના છે જે દરેક નવા વૃદ્ધિકાળ દરમિયાન નવી બ્લેડ ઉત્પન્ન કરે છે અહીં બ્લેડ એ પર્ણમય રચના છે પર્ણ જેવી રચના છે જે પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય છે લેમિના અથવા પણ કહે છે જે પ્રકાશ સંશ્લેષણનો વિસ્તાર છે તેના કેન્દ્રમાં ટ્રમ્પેટ હાઈફી એક વાહક નલિકા જોવા મળે છે જે ખોરાક વહનમાં મહત્વનો ભાગ ભજવે છે તે હિટ્રોટ્રોફિક અલ્ટરનેશન ઓફ જનરેશન સંતતિઓનું વિષમરૂપી એકાંતર જનન દર્શાવે છે લાઈફ સાયકલ એટલે કે દ્વિસ્વરૂપી એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે તે આયોડિન આલ્જીન અને પોટેશિયમ ખાતરનો સ્ત્રોત છે આર્થિક અગત્ય

ઉપયોગી છે મેનેટોલ તે ખોરાક ઉપરાંત શાહી પ્લાસ્ટિક રંગો અને વર્નિશમાં વપરાય છે તે ખાંડ કરતાં અડધું ગળપણ ધરાવે છે તે ડાયાબિટીસના દર્દીમાં ખાંડના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગી છે આયોડિન તે લેમિનેરિયા અને ફ્યુકસ માંથી પ્રાપ્ત કરવામાં આવે છે ખોરાક કેટલીક બદામી લીલ કેટલાક દેશોમાં ખોરાક તરીકે વપરાય છે કોમ્બુ એ કાર્બોધિત થી સમૃદ્ધ હોય છે જે લેમિનેરિયામાંથી બનાવવામાં આવે છે એલેરિયા પ્રજાતિની બદામી લીલ માંથી જાપાનમાં સેરુમેન નામનું ઉત્પાદન મેળવવામાં આવે છે ત્રીજો વર્ગ ક્લોરોફાઈ જેને આપણે હરિતલીલ તરીકે ઓળખીએ છીએ હરિત લીલની મોટાભાગની જાત મીઠા પાણીમાં જોવા મળે છે થોડી જાતિઓ દરિયાઈ પણ છે દાખલા તરીકે અહીં ફોટોગ્રાફમાં દર્શાવી છે કોલેરપા એસિટેબ્યુલેરિયા કોડિયમ આ હરિતલીલ છે કે જે સમુદ્રમાં જોવા મળે છે હરિતલીલના સુકાઈમાં પણ આપણને ઘણું વૈવિધ્ય જોવા મળે એક કોશી ચલિત સુકાઈ તરીકે ક્લેમાઇડોમોનાસ અચલિત ક્લોરેલા તંતુમય સ્વરૂપ યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા વસાહતીમાં ચલિત વસાહતી સ્વરૂપ વોલ્વોક્સ અચલિત વસાહતી સ્વરૂપ હાઈડ્રોડિક્ટિયોન સિનોસાઇટિક સાયફોનસ કોલેરપા ફોલિએશિયસ પેરેનકાઇમેટસ ફોલિએશિયસ મતલબ પર્ણમય પર્ણ જેવું દેખાતું એના માટે શબ્દ વપરાય છે ફોલિએશિયસ પેરેનકાઇમેટસ મતલબ મૃદુ તકીય અલવા જેને આપણે સામુદ્રિક સલાડ તરીકે પણ ઓળખીએ છીએ હિટ્રોટ્રાઇકસ ફ્રિસ્ચેલા કોલિયો કિટી ડ્રેપેનાલ્ડિયોપ્સિસ સ્ટ્રાઇગકો ક્લોનિયમ ડેન્ડ્રોઈડ એટલે કે શાખિત વૃક્ષ જેવી શાખિત રચના ક્રાઇઝોડેન્ડ્રોમમાં જોવા મળે છે હરિતલીલમાં ક્લોરોફિલ એ બી ઉપરાંત આઇસોકોન્ટ કશાઓ હાજર છે હરિતકણ ગ્રેના વિન હરિતકણમાં આવેલ પાયરેનોઇડ માં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે કોષ દિવાલમાં સેલ્યુલોઝ ઉપરાંત પેક્ટીન અને ઝાયલ જોવા મળે છે વાનસ્પતિક પ્રજનન અવખંડન સ્ટોલોન એટલે કે વિરોહ અને ટ્યુબર્સ એટલે કે ગ્રંથિલ દ્વારા જોવા મળે છે અલિંગી પ્રજનન માઇટોસ્પોર્સ અને મ્યુસ્પોર્સ દ્વારા લિંગી પ્રજનન અસમજન્યુક સમજન્યુક કે અંડજન્યુક પ્રકારે જોવા મળે છે ત્રણ પ્રકારના જીવનચક્રો ધરાવે છે મુખ્ય છે અને દ્વિકીય અવસ્થા એ ફલિતાંડ પૂર્તિ મર્યાદિત છે જે નીચે આકૃતિમાં દર્શાવ્યું છે જે આસમાની રંગવાળો ભાગ છે ઝાયગોટ ટુ એન એવું લખ્યું છે એ દ્વિકીય અવસ્થા એ માત્ર ફલિતાંડ પૂરતી મર્યાદિત છે બાકીનો સમગ્ર નીચેનો વધુ ક્ષેત્રફળવાળો જે વિસ્તાર છે એ ગેમેટોફાઇટિક સ્ટેજ મતલબ કે જન્યુજનકીય અવસ્થા એકકીય અવસ્થા જોવા મળે છે એટલે જીવનચક્રનો સૌથી મોટો ભાગ એકકીય સ્વરૂપમાં પસાર થતો હોવાથી આ પ્રકારના જીવનચક્રને આપણે એકવિધ એટલે કે હેપલોન્ટિક લાઈફ સાયકલ તરીકે ઓળખીએ છીએ ફલિતાંડના નિર્માણ બાદ હેપ્લોન્ટિક પ્રકારના લાઈફ સાયકલમાં ફલિતાંડના નિર્માણ બાદ અર્ધિકરણ થાય છે જેને આપણે ઝાયગોટિક મ્યુસિસ તરીકે ઓળખીએ છીએ યુલોથ્રીક્સ ક્લેમાયડોમોનાસ સ્પાઈગાયરા વગેરેમાં આપણને આ એકવિધ જીવનચક્ર જોવા મળે છે બીજું છે દ્વિવિધ જીવનચક્ર જેને આપણે ડિફ્લોન્ટિક લાઈફ સાયકલ પણ કહી શકીએ અહીં પ્રભાવી અવસ્થા એ દ્વિકીય છે તે અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે જન્યુઓનું યુગમન થઈ પુનઃ દ્વિકીય અવસ્થાનું નિર્માણ થાય છે દાખલા તરીકે કોલેરપા અહીં નીચે ડિપ્લોન્ટિક લાઈફ સાયકલની આકૃતિ આપેલી છે આસમાની રંગવાળો ભાગ એ સ્પોરોફાઇટિક સ્ટેજ દર્શાવે છે જે દ્વિકીય અવસ્થા છે જીવનચક્રનો સૌથી વધુ ભાગ દ્વિકીય અવસ્થામાં પસાર થતો હોવાથી તેને આપણે દ્વિવિધ અથવા તો ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ તરીકે ઓળખીએ છીએ એક દ્વિવિધ જીવનચક્ર હેપલો ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ આ પ્રકારના જીવનચક્રમાં સારી રીતે વિકસિત એવી બહુકોષીય એકકીય અને દ્વિકીય અવસ્થાઓ

એ એકકીય જન્યુઓ સર્જે આ જન્યુઓનું યુગમન થઈ અને દ્વિકીય ફલિતાંડ સર્જાય આ ફલિતાંડ એ બીજાણુજનકનું નિર્માણ કરે છે અને આ બીજાણુજનક એ અર્ધિકરણની ક્રિયા દ્વારા એકકીય બીજાણુ સર્જે છે સ્પોરિક મિયોસિસ એ અંકુરણ પામતા નવા જન્યુજનકનો વિકાસ થાય છે એટલે કે મિયોસ્પોર્સ સ્પોરિક મિયોસિસ થઈ અને મિયોસ્પોર્સનું નિર્માણ થાય અને આ મિયોસ્પોર્સ એ અંકુરણ પામી નવા જન્યુજનકીય દેહનું નિર્માણ કરે છે દાખલા તરીકે અલવા ક્લેડોફોરા એમાં આપણને આ એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે આર્થિક અગત્ય ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ફૂડ ક્લોરેલા પાયરિનોઇડોઝા સ્પેસ આલ્ગી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ ખૂબ લાંબી અવકાશ યાત્રા દરમિયાન ખોરાક તરીકે ઓક્સિજનની પ્રાપ્તિ અને ના નિકાલ માટે થાય છે ક્લોરેલામાં પ્રોટીન પચાસ ટકા મેદ વીસ ટકા કાર્બોદિત વીસ ટકા તદુપરાંત વિટામિન એ બી વન B12 C બી સી અને E હોય છે ક્લોરેલા એક કોષજન્ય પ્રોટીનના નિર્માણ માટે પણ ઉપયોગી છે તેનું પોષણ મૂલ્ય સોયાબીન અને પાલક સમકક્ષ છે અલવા અને કોડિયમનો સલાડ તરીકે ઉપયોગ થાય છે સુએઝ ઓક્સિડેશન ક્લેમાઇડોમોનાસ સિનેડેસમસ અને ક્લોરેલા વગેરે સુએઝ ઓક્સિડેશન ટેન્કમાં જોવા મળે છે જ્યાં તે ઓટું ઉત્પન્ન કરે છે આ ઓટું જિન કહે છે જે જીવાણું નાશક છે લાર્વિસાઈડલ પ્રોપર્ટી ઇયડનાશક ગુણધર્મ કારા નાઇટેલા વગેરેમાં ઇયળનાશક ગુણધર્મ હોય છે જે મચ્છરની ઈયળોનો નાશ કરે છે નીચે આકૃતિમાં કારા અને નાઇટેલાના ફોટોગ્રાફ નીચે સ્લાઇડમાં જોવા મળે છે પેરાસાઇટિઝમ પરોપજીવન સામાન્યતઃ હરિત લીલ સ્વાવલંબી છે પરંતુ અપવાદ રૂપે સિફેલ્યુરસ વાયરેસેન્સ એ ચાના પર્ણો પર

ટેસ્ટપોરિન લાઇન ઓફ ઇવોલ્યુશનને સૌથી વધુ અનુમોદન વૈજ્ઞાનિકોએ આપ્યું છે પોઈન્ટ ઓફ રિમેમ્બર એસિટેબ્યુલેરિયા અમરેલા આર્ગી એ સૌથી મોટી એકકોષી દરિયાઈ લીલ છે એનો ઉપયોગ હેમ્બરલિંગે ગ્રાફ્ટિંગ પ્રયોગમાં આનુવંશિકતામાં કોષ કેન્દ્રનો ફાળો સમજવા માટે કર્યો હતો કેલ્વિને ક્લોરેલા અને સિનેડેસમસનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણ સમજવા માટે કર્યો પેલિયોઝોઇક યુગનો ઓર્ડિવિસિયન સમય એજ ઓફ આલ્ગી કહેવાય છે ભારતીય લીલવિદ્યાના પિતા એમ ઓપી આયંગર છે બ્લેકમેન અને સ્મિથ એ હરિત લીલમાં ક્લેમિડોમોનાસ જેવી લીલમાંથી સુકાયક સ્વરૂપના ઉદ્વિકાસ ત્રણ ઉદ્વિકાશી રેખાઓ સૂચવી છે એક વાલ્વ વોલ્વોસ ઇનલાઇન જેમાં સૌપ્રથમ ચલિત એકકોષી ક્લેમિડોમોનાસ જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે ત્યારબાદ ચલિત વસાહતો અસ્તિત્વમાં આવી ગોનિયમ પેન્ડોરીના જેવી અને તેમાંથી ચલિત સિનોબિયમ એટલે કે વોલ્વોક્સ જેવી રચનાઓ અસ્તિત્વમાં આવી આ વાદને વાલ્વોસિન લાઇન તરીકે ઓળખવામાં આવે છે બે ક્લોરોકોસિન લાઇન ચલિત એક લીલ ક્લેમિડોમોનાસમાંથી અચલિત કોકોઇડ સ્વરૂપ એટલે કે ક્લોરેલા જેવી લીલ અસ્તિત્વમાં આવી હશે અને ત્યારબાદ સિનોસાઇટિક થેલસ એટલે કે વાઉકેરિયા કોલેરપા પ્રોટોસાઇફોન જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે મિત્રો અહીંયા આગળ સિનોસાઇટિક શબ્દનો મતલબ થાય છે એક કોશી બહુ અહીં ચલિત એક કોષી લીલ જે ક્લેમિડોમોનાસ છે તેમાંથી ચલિત વસાહતો જેમાં પામેલા અને ટેટ્રાસ્પોર જેવી વસાહતો અસ્તિત્વમાં આવી હશે ત્યારબાદ તંતુમય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે યુલોથ્રિક્સ જેવા ત્યારબાદ હિટ્રોટ્રાઇક દાખલા તરીકે ઓપ્સિસ જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે ત્યારબાદ પેરેન્કાઇમેટસ મતલબ કે મૃદુકીય દેહ ધરાવતા અલવા જેવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે અને ત્યારબાદ શાખિત બહુસ્તરીય રચના કારા જેવી વનસ્પતિઓ અસ્તિત્વમાં ક્રમશઃ ઉદ્વિકાસના સંદર્ભમાં અસ્તિત્વમાં આવી હશે તો અહીં આ ટેટ્રાસપોરિન લાઇન છે એ સૌથી વધુ સ્વીકૃત માનવામાં આવે છે સ્થળ વનસ્પતિઓનો વનસ્પતિઓનો વિકાસ કારા જેવી હરિત લીલમાંથી થયો હશે વિકાસ માટેની આ ટેટ્રાસપોરીન લાઇન એ સૌથી વધુ વિકસિત સ્વીકૃત માનવામાં આવે છે હરિત લીલના સંદર્ભમાં ક્લેમાડોમોનાસના વિશે કેટલીક માહિતી આપણે આપણે સ્પષ્ટ કરીએ ક્લેમાઈડોમોનાસ એ એક કોશી સુકોષ કેન્દ્રી સૂક્ષ્મદર્શી મતલબ કે દસ થી ત્રીસ માઇક્રોમીટર પાયરીફોમ મતલબ કે નાશપતી આકારનું દ્વિ કશાધારી હરિતલીલ છે તે મીઠા પાણી તથા દરિયાઈ પાણીમાં જોવા મળે છે એમોનિયાના ક્ષારોથી ભરપૂર છે કોષ દિવાલમાં સેલ્યુલોઝ

પામેલા સ્ટેજ આ અવસ્થાનું નિર્માણ જ્યારે રસાયણો અને દૂષિત પાણી સામેની પ્રતિક્રિયા રૂપે જોવા મળે છે આ અવસ્થામાં ઘણી સંખ્યામાં કોષો કશા ગુમાવી શ્લેષ્મી દ્રવ્યોમાં ખૂંપેલા રહે છે જ્યારે પણ સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે આ શ્લેષ્મી દ્રવ્યો ઓગળી જાય અને કશાધારી સ્વરૂપમાં પરિવર્તિત થાય છે વૃદ્ધિકાળના અંત સમયે લિંગી પ્રજનન નીચેની પદ્ધતિથી જોવા મળે છે આઇસોગેમી એટલે કે સમજન્યુક જેમાં બંને જન્યુઓ સમાન કદના હોય છે દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ ડિબેરિયનમ હોલોગેમી બે વ્યક્તિગત યુવા કોષોનું સીધું જ સંયુગમન દાખલા તરીકે ક્લેમાઇડોમોનાસ સ્નોવી એનાઇસોગેમી મતલબ વિષમજન્યુ કદ અને સામાન્ય લાક્ષણિકતાઓ બાબતે ભિન્ન એવા જન્યુઓ કે જે ચલિત હોય છે તેઓનું યુગમન દાખલા તરીકે બ્રાઉની ઉગેમી અંડજન્યુ નરજન્યુ કદમાં નાનો ચલિત જ્યારે માદાજન્યુ કદમાં મોટો ખોરાક સંગ્રહી અચલિત જેને અંડ એગ અથવા ઓવમ અથવા ઉગોનિયમ કહે છે દાખલા તરીકે ક્લેમાયડોમોનાસ કક્ષિફેરા

છ હજારની સંખ્યામાં ક્લેમિડોમોનાસ જેવા વ્યક્તિગત કોષો કોષ તંતુઓ વડે જોડાઈને વસાહતી સ્વરૂપ રચે છે તેની વસાહત સિનોબિયમ તરીકે ઓળખાય છે અલિંગી પ્રજનન ગોનિડિયા દ્વારા જે આંતરિક ભાગમાં જોવા મળે છે ગોનિડિયમ વિભાજનો પામી સૌ પ્રથમ પ્લેકિયા હોય છે અને ત્યારબાદ અંતરવલન પામી છિદ્ર રચે છે આ છિદ્ર છિદ્રો તરીકે ઓળખાય છે અંતરવલન પૂર્ણ થતા આ ફિયાલો બંધ થાય છે લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું વસાહત એક સદની કે દ્વિસદની સ્વરૂપે મિત્રો અહીં એક સદની શબ્દનો મતલબ થાય છે એક જ વસાહતમાં અને માદા જ્યારે વસાહત અલગ અને માદાજન્યુ ઉત્પન્ન કરતી વસાહત અલગ હોય છે પ્રત્યેક યુગ્મન જ એક વસાહત રચે છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલના પ્રકારો જેમાં મુખ્યત્વે હરિત લીલ બદામી લીલ અને રાતી લીલ એના વિવિધ સ્વરૂપો તેમના ઉપયોગો તેમની આર્થિક અગત્ય તેમની રચના વગેરે વિશે માહિતી મેળવી તો આજના સેશનમાં વનસ્પતિ સૃષ્ટિમાં લીલ વિશે આપણે આટલું સમજ્યા છીએ હવે નેક્સ્ટ સેશનમાં આપણે દ્વિયંગી ત્રિયંગી અનાવૃત બીજદારી અને આવૃત્ત બીજદારી વિશે વાત કરીશું અસ્તુ